હેલો ફ્રેન્ડ્સ આજે ફરી વખત આપણે કરંટ અફેર્સ નવેમ્બર બે હજાર બાવીસના વિડીયો સાથે મળીશું જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ શેર માય વિડીયો એન્ડ લાઇક ઇટ તાજેતરમાં કયા સ્થળે ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જવાબ છે નાથ દ્વારા રાજસ્થાન રાજ્યમાં જેની ઊંચાઈ છે ત્રણસો ઓગણ ફૂટ અને આ પ્રતિમાને વિશ્વાસ સ્વરૂપમ એટલે કે સ્ટેચ્યુ ઓફ બિલીફ એવું નામ આપવામાં આવ્યું છે આગળ જોઈએ તો કયા શહેરમાં એરફોર્સ માટે સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉદઘાટન કરવામાં આવશે વડોદરા શહેરમાં સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉદઘાટન થશે અને તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે તાજેતરમાં ભારત સરકારે તરાઈ હાથી અભયારણ્યની મંજૂરી આપી તે કયા રાજ્યમાં સ્થિત છે તો આ તરાઈ હાથી અભયારણ્ય ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે નેક્સ્ટ જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની આ મોરબીના ઝૂલતા પુલનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો મચ્છુ નદીના કિનારે જે આ પુલ આવેલો હતો તે પુલનું નિર્માણ સર વાઘજી કરાવેલું હતું આગળ જોઈએ તો તાજેતરમાં સામાજિક કાર્યકર ઈલાબેન ભટ્ટનું નિધન થયું છે તેમનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો તો ઈલાબેન ભટ્ટ કે જેઓ સામાજિક કાર્યકર હતા તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો ઈલાબેન ભટ્ટ સેવા નામની સંસ્થાની સ્થાપના કરી હતી ઓગણીસો બોતેરમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારબાદ છે ઈલાબેન ભટ્ટ છે એ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલેસર તરીકે સેવા આપતા હતા અને ભારત સરકાર દ્વારા ઓગણીસો પંચ્યાસીમાં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે આ ઉપરાંત ઓગણીસો છ્યાસીમાં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર પણ ઇલાબેન ભટ્ટને મળ્યો છે સામાજિક નેતૃત્વ માટે રેમન મેક્સેસ પુરસ્કાર ઓગણીસો સત્યોતેરમાં ઇલાબેન ભટ્ટને મળેલ છે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવનું આયોજન થયું હતું જેમાં દેશ વિદેશના કલાકારોએ ભાગ લીધો હતો તો છત્તીસગઢ રાજ્યમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવનું આયોજન થયું હતું ગુજરાતમાં ગિરનારની પરિક્રમા કયા નામે ઓળખાય છે ખૂબ જ પ્રખ્યાત છે આ કે ગિરનારની પરિક્રમા એ લીલી પરિક્રમા નામે ઓળખાય છે અને આ પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ અગિયારસના રોજ થાય છે અને ગિરનારની પરિક્રમા કુલ છત્રીસ કિલોમીટર લાંબી પરિક્રમા છે પ્રસિદ્ધ પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે પુષ્કરનો મેળો રાજસ્થાન રાજ્યમાં ભરાય છે અને તે દર વર્ષે કારતક મહિનામાં ચાલુ થાય છે આ પુષ્કરનો મેળો છે એ ઊંટની લેવેચ માટે પ્રસિદ્ધ મેળો છે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશની સંસદમાં હ્યુમેનોઇડ રોબોટે સંબોધન કર્યું હતું તો બ્રિટનમાં સૌપ્રથમ વખત સંસદ ભવનમાં હ્યુમેનોઇડ રોબોટે સંબોધન કર્યું હતું અને આયદાને એડન મેલર તૈયાર કરાયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ગુજરાતના પીઢ સાહિત્યકાર મોહમ્મદ માકડનું અવસાન થયું તેમનો જન્મ સ્થળ જણાવો તો પાળિયાદ બોટાદ જિલ્લામાં આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો જેમનું પૂરું નામ મોહમ્મદ વલીભાઈ માકડ છે તેઓ ગુજરાત સમાચારના સમાચારમાં પ્રસિદ્ધ થતી કેલિડોસ્કોપ કટાર થી મોહમ્મદ માકડ ખૂબ જ લોકપ્રિય હતા બે હજાર અઢારમાં મોહમ્મદ માકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો નેક્સ્ટ છે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડનો ઉપયોગ શા માટે થાય છે તો રાજકીય પક્ષોને દાન આપવા માટે આ ઇલેક્ટોરલ બોન્ડનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે તાજેતરમાં ચર્ચામાં રહેલ ફાલ્કન હેવી એ શું છે તો ફાલ્કન હેવી એ સ્પેસ એક્સ દ્વારા નિર્મિત વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો બાવીસમાં પંચના કાયદા પંચના અધ્યક્ષ તરીકે ઋતુરાજ અવસ્થિને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ છે ભારતમાં કોના જન્મ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ભારતના જાણીતા પક્ષીવિદ એવા સલીમ અલીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે આગળ જોઈએ તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી નાદપ્રભુ કેમ્પેગોડની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે તો આ પ્રતિમા એકસો આઠ ફૂટ ઊંચી હતી જેને સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી તેવા નામથી પણ ઓળખવામાં આવે છે હવે આ પ્રતિમા છે તેમને પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રી રામવંજી સુતારે ડિઝાઇન તૈયાર કરી હતી આ પ્રતિમાની ત્યારબાદ જોઈએ તો ત્રેપનમું ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ યોજાશે તો ત્રેપનમો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં યોજાશે અને તે વીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન યોજાશે શ્રી ધનંત ધનંજય યશવંત ચંદ્રચૂડ ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા તો તમને ખ્યાલ છે મિત્રો કે હમણાં આજે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા તેનું નામ છે શ્રી ધનંજય યશવંત યશવંતચંદ્રચૂડ કે જેઓ ભારતની સુપ્રીમ કોર્ટના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે આગળ જોઈએ તો આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસનું આયોજન કયા દેશમાં થયું તો આ મેચનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું હતું આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કઈ ટીમ વિજેતા બની તો આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં જે ઓસ્ટ્રેલિયામાં તેનું આયોજન થયું હતું અને ઇંગ્લેન્ડ ટીમ વિજેતા બની ત્યારબાદ છે આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કઈ ટીમ રનર્સ અપ બની તો પાકિસ્તાન ટીમ છે એ રનર્સ અપ બની ત્યારબાદ જોઈએ તો આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું તો આ મેચમાં પ્લેયર ઓફ ધ સિરીઝ સેમ કરન બન્યા કયા વર્ષે સૌ પ્રથમ વખત આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું તો બે હજાર સાતમાં આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપ મેચનું આયોજન થયું હતું અને એ પ્રથમ વર્ષે જ ભારત ટીમ વિજેતા બન્યા હતા નેક્સ્ટ જોઈએ તો વર્ષ બે હજાર બાવીસમાં કયા દેશમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન થયેલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો બે હજાર બાવીસના વર્ષમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન ઇન્ડોનેશિયામાં થયેલ ઇન્ડોનેશિયાના બાલી ખાતે કેટલામી જી ટ્વેન્ટી સમિટ બે હજાર બાવીસનું આયોજન થયું હતું તો જે ઇન્ડોનેશિયામાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન થયું હતું તે સત્તરમી સમિટ હતી ત્યારબાદ જોઈએ તો આગામી જી ટ્વેન્ટીની અઢારમી સમિટ વર્ષ બે હજાર ત્રેવીસમાં કયા દેશમાં યોજાશે તો આગામી જી ટ્વેન્ટી અઢારમી સમિટ અને બે હજાર ત્રેવીસમાં ભારત દેશમાં યોજાશે આપણે આગળ જોઈએ એ પ્રમાણે સત્તરમી સમિટ ઇન્ડોનેશિયામાં યોજાણી હતી અને અઢારમી ભારતમાં યોજાવાની છે ત્યારબાદ છે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અનુસાર વિશ્વભરમાં માનવ વસ્તી નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં કેટલા અબજ સુધી પહોંચી ગઈ છે તો તેમના મત અનુસાર આઠ અબજ સુધી નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચી ગઈ છે ત્યારબાદ છે તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ જર્મનવોચ ન્યુક્લાઇટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો હતો આ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે તો ભારતનો ક્રમ આઠમો છે ત્યારબાદ છે તાજેતરમાં નાસાએ સોળ નવેમ્બર બે હજાર બાવીસના રોજ તેનું ક્યુ માનવરહિત ચંદ્ર મિશન લોન્ચ કર્યું તો તેનો જવાબ છે આર્ટેમિસ વન જે માનવરહિત ચંદ્ર મિશન છે હાલમાં કયા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ એશિયન કપ ટેબલ ટેનિસ પ્રતિયોગિતા બે હજાર બાવીસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો જવાબ છે મણિકા બંત્રા ત્યારબાદ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કર્યું તો અરુણાચલ પ્રદેશ રાજ્યમાં હાલમાં ફિફા વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે તો કતરમાં અને તે બાવીસમું સંસ્કરણ છે ત્યારબાદ છે ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલ છે ત્યારબાદ છે હાલમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા કયા પેકેજ પાણી કંપનીને ખરીદી લીધી તો બિસ્લેરી નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં માતાની બસો એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો બિહારમાં સીતાજીની બસો એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે આગળ છે હાલમાં જ કયા રાજ્યમાં પ્રસિદ્ધ મગફળી ઉત્સવ કડાલેકાઈ પરિષે શરૂ થયો તો કર્ણાટક રાજ્યમાં આ ઉત્સવ ચાલુ થયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં વિક્રમ ગોખલેનું નિધન થયું તે કોણ છે તો આ વિક્રમ ગોખલે અભિનેતા છે હાલમાં ઈસરો દ્વારા પી એસ વી સી ફિફ્ટી ફોર મિશન દ્વારા કેટલા સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે તો ઇસરો દ્વારા પી એસ સી ફિફ્ટી ફોર મિશન દ્વારા નવ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા ત્યારબાદ જોઈએ તો હાલમાં ભારતીય ઓલમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો ભારતીય ઓલિમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ પીટી ઉષા બની હર ઘર ગંગાજળ પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો હર ઘર ગંગાજળ યોજના બિહાર રાજ્યમાં ચાલુ કરવામાં આવી છે